લોકસભા પ્રથમપુર બુથ પર પુનઃ મતદાન યોજાઈ રહ્યું છે, જ્યાં પુનઃ મતદાનના 7 કલાકો પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં પ્રથમપુરામાં બુથ પર 41% મતદાન થયું છે, જ્યાં વહેલી સવારથી જ મતદાન કરવા માટે લોકોની લાંબી કતારો લાગી હતી. તો મેગ્નેટિક ડિરેક્ટર તેમજ સીસીટીવી કેમેરા હેઠળ મતદાન થઈ રહ્યું છે, જ્યાં પ્રથમપુરા શાંતિપૂર્ણ માહોલમાં ફરી એક વખત મતદાન યોજાઈ રહ્યું છે. બુથ કેમ્પરિંગની ઘટના બાદ ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો. તો મહત્વનું કહી શકાય કે દાહોદમાં લોકસભા પ્રથમપુર બુથ પર પુનઃ મતદાન યોજાઈ રહ્યું છે, જ્યાં પુનઃ મતદાનના 7 કલાકો પૂર્ણ થયા છે. તો અત્યાર સુધીમાં પ્રથમપુરામાં બુથ પર 41% મતદાન થયું છે, જ્યાં વહેલી સવારથી જ લાંબી મતદાન કરવા માટે લોકોની લાંબી કતારો લાગી હતી. તો મેગ્નેટિક ડિરેક્ટર તેમજ સીસીટીવી કેમેરા હેઠળ મતદાન પ્રક્રિયા શરૂ છે, જ્યાં પ્રાથમિક પુરામાં શાંતિપૂર્ણ માહોલમાં ફરી એક વખત મતદાન તો વધુ વિગતો માટે પ્રિતેશ પંચાલ આપણી સાથે જોડાઈ ગયા છે. જે પ્રિતેશ જણાવશો સમગ્ર વિગત. જે સંતરામપુર તાલુકાનો જે પ્રથમપુર જે બુથ નંબર 220 છે, ત્યાં ફરી આજે મતદાન થઈ રહ્યું છે. કારણ કે 7 મેની રોજ જે મતદાન દિવસે જે ભાજપના જે નેતાના પુત્ર વિજય બાભોરે પોતે લાઈવ બુથ કેપ્ચરિંગ કર્યું હતું, જેના કારણે કોંગ્રેસના ઉમેદવાર જે પ્રભાબેન તાવીયારે ફરી મતદાનની માંગણી કરી હતી, જેના કારણે ચૂંટણી પંચ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરી આ જે બુથ નંબર જે 220 છે ત્યાં મતદાન થઈ રહ્યું છે, અને એની અંદર અત્યાર સુધી 1.5-2 વાગ્યા છે, ત્યારે 60%થી વધુનું જે છે મતદાન નોંધાયું છે. 1224 જે મતદારો છે તે પૈકી 600થી વધુનું જે મતદાન અત્યારે અહીંયા થયેલું જોવા મળી રહ્યું છે. સવારથી જ વહેલી સવારથી જ અહીંયા પુરુષો અને મહિલાઓની મતદાન માટેની લાઈનો જોવા મળી હતી. કારણ કે મતદારોમાં એક પ્રકારનો પોતાનો મત અધિકાર જે આપેલો છે તેનો ઉપયોગ કરવામાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો કહી શકાય કે દાહોદ લોકસભા પ્રથમપુરા બુથ પર પુનઃ મતદાન, જ્યાં પુનઃ મતદાનના 7 કલાકો પૂર્ણ થયા છે, અત્યાર સુધીમાં પ્રથમપુરામાં બુથ પર 41% મતદાન થયું છે, જ્યાં વહેલી સવારથી જ લાંબી મતદાન માટે લાંબી કતારો લાગી હતી. તો મેગ્નેટિક ડિરેક્ટર તેમજ સીસીટીવી કેમેરા હેઠળ મતદાન થઈ રહ્યું છે, જ્યાં પ્રથમપુરા શાંતિપૂર્ણ માહોલમાં ફરી એકવાર મતદાન યોજાયું છે, જ્યાં બુથ કેમ્પરિંગની ઘટના બાદ ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો.